મિત્રો હવે આપણે જેમને સાંભળવા છે વિશેષ સુરતની એ કર્મ અને કર્ણ ભૂમિથી જેવો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે નારી શક્તિનું જે બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે હરમેશ માટે પોતાની વાણીથી અનેક લોકોને જેવો એ મંત્ર મુક્ત કર્યા છે મોટિવેશનલ સ્પીકરની હરોળની અંદર જેવો અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એમના માટે જ

અને પોતાના વાણીથી મંત્ર મુગ્ધ કરતા રીંચ રીચ થિંકર જેવી ઉપમાઓથી લોકોએ એમને નવાજીત કર્યા છે વા બેન અંકિતાબેન મુલાણીને આપણે જોરદાર તાલીઓના નાદથી મંચ પર આવકારી રહ્યા છીએ બેન શ્રી અંકિતાબેન મુલાણી ગુજરાત રાજ્ય દ્વારા જેમને પ્રથમ મહિલા સંસ્કૃત

હાર્દિકભાઈ તથા આયોજક સમિતિ તથા વાલા માંડવીયા અને જાનડીઓ આપ સૌને મારા પ્રણામ આપ સૌના હૃદયમાં વસતા મા ભગવતી અને શ્રીરામને મારા પ્રણામ અને વાતની શરૂઆત કરવી છે ત્યારે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે અને હળવેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે આ કુદરતની રહેમ હોય ને તો જ આ ગોંડલ ગ્રુપ અહીંયા વ્રજ ગ્રુપ અહીંયા સરસ મજાના મા ખોડલના સાનિધ્યમાં આટલા મજાના કામ કરી શકે અને તો જ સુરતથી છેકથી અહીંયા આવવાનું મન થાય અને આમ પણ અહીંયા મારું પિયર વેકર્યા એટલે અમારો જ પ્રસંગ જેવું લાગે અને મા ખોડલની કૃપા હોય મા ભગવાનની મા ભગવતીની કૃપા હોય તો જ આવા કામ છે એ શક્ય થતા હોય એમ કહેવાય કે આપણે કોઈ પણ વ્યક્તિની સાથે સંબંધ તૂટી જાય હાર્દિકભાઈ તો તેમ છતાંય આપણે એની વાત છે એ આપણા સુધી સીમિત રાખીએ એની વાતને આપણે ક્યાંય જકજાહેર ન કરીએ એને ખાનદાની કહેવાય કોઈ પણ વ્યક્તિનો આપણે બદલો લઈ શકીએ એવી સક્ષમ હોઈએ આપણે અને તેમ છતાં એનો બદલો ન લઈએ અને તેમ છતાં એને માફ કરી દઈએ તો એને આપણી અંદર રહેલી ખૂમી ખુમારી કહેવાય કોઈ પણ વ્યક્તિની સાથે જ્યારે સામે એક આપણો માણસ હોય અને સામે કોઈ પારકો હોય અને તેમ છતાંય તે આપણો સત્યનો પક્ષ હોય સત્ય કોણ છે સાચું કોણ છે એ તરફ આપણે એનો જવાબ આપીએ તો એને આપણી અંદર રહેલી ખુમારી કહેવાય અને માંડ ખાઈને ખાવાના થતાં હોય અને તેમ છતાંય તે સમાજહિતના કામમાં જરૂર છે રાષ્ટ્રહિતના કામમાં જરૂરી છે મારા પરિવારને મારી ક્યાંક જરૂર છે એવા કામની અંદર બે હાથ ખોલીને હયુ મસ્તક અને હાથ ખોલીને ધનની વર્ષા કરીને સમાજ હિતના કાર્ય થતા હોય એને આપણી અંદર રહેલી દાતારી કહેવાય આ ખમીરી ખુમારી દાતારી અને ખાનદાની જે સમાજની અંદર છલોછલ ભરી છે જે ગ્રુપની અંદર જે પરિવારની અંદર છલોછલ ભરી છે એવા વેકરિયા પરિવાર અને હાર અને ભાઈ શ્રી સાવલિયા પરિવાર આ બંને પરિવારને પણ ફરીથી નતમસ્તક વંદન કરું છું અને ખાસ એમના વડવાઓને વંદન કરું છું એટલા માટે કે આવા મજાના સમાજ હિતના કામ કરવાની પ્રેરણા સંસ્કારનું મૂળ ક્યાંક એમને એમના તરફથી મળ્યું છે અને ઘણી વખત આપણે આયોજન ગમે એટલું સારું કરીએ ક્યાંક ત્રુટી રહી જતી હોય અને આયોજકોને મારે ખાસ બે ભાઈઓને કહેવું છે એક તો પરિવાર જ છે ને બીજા મારા લાડકા ધવલભાઈ જમાઈ છે એમને ખાસ કહેવું છે કે ઘણી વખત આયોજનમાં નાની મોટી આપણે ચૂક રહી જતી હોય અને આપણને પાછું એ ચૂક બતાવવા વાળા એ હોય કે આ થાંભલો અહીંયા ન હોત ને પાછળ હોત ને તો બહુ વધારે વધારે સારું લાગે એમ એટલે આવા હોય આપણને કહેવા વાળા પણ મારે ખાસ એ કેવું છે કે આપણા ગામડાની અંદર બહેનો દીકરીઓ જયારે ભેંસ દોતા હોય કે ગાય દોતા હોય ત્યારે એક આંચળ ઉપર ઈતળી ચોટી હોય આપણે જયારે દોવાની શરૂઆત કરીએ ને ત્યારે ઈતળી છે ને એ ઉપર જતી રહે એ દૂધ પીવેત કંઈ વાંધો આવે નહીં એનો જન્મ જ લોહી પીવા થયો હોય એટલે અમુક અમુક વ્યક્તિ હોય આપણે ગમે એટલું સમાજ હિત માટે સમાજ માટે રાષ્ટ્ર માટે ગમે એટલું સારું કામ કરીએ તેમ છતાંય તે વ્યક્તિને આપણામાં ભૂલ જ દેખાતી હોય તો વાક એનો કહેવાય આપણો ન કહેવાય વરસાદ ખૂબ સરસ મજાનું ચોમાસું આખું જાય વરસાદ વરસીને જાય બધા જ નાના મોટા જેટલા પણ વૃક્ષો હોય ને કોળાય નાના મોટા છોડ હોય ને એને તે કોળામણ આવે પણ એક તમે જોયું છે કેરડો હોય ને આવો વધારો એક કેરડો હોય ને એની અંદર પાન ન ફૂટે તો એમાં વાંક ચોમાસાનો કે વરસાદનો ન કહેવાય વાંક કેરડાનો કહેવાય એટલે ઘણી વખત કોઈ સારું કરતું હોય ને આપણે સારા એને બિરદાવી શકીએ ને એ આપણી અંદર રહેલી ખાનદાની કહેવાય અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે ત્યારે મારે સરદાર વલ્લભભાઈના જીવનનો એક મજાનો પ્રસંગ આપ સમક્ષ કેવો છે ખૂબ નાનો છે જ્યારે સ્વતંત્રતા આપણને નહોતી મળી આઝાદી નહોતી મળી એ સમયે કોઈ સ્વતંત્ર સેનાની હતા અને એમણે સરદાર વલ્લભભાઈને કહ્યું કે જવાહરલાલ નહેરુ છે એ પણ પોતાની આત્મકથા લખાવે છે સરદાર સાહેબ તમારે આમાં આ વાતની અંદર ધ્યાન આપવાની જરૂર છે કે તમે કરેલા કાર્યો છે એ પણ તમારે લખાવવાની જરૂર છે ગાંધીજી છે એ પણ સત્યના પ્રયોગો પોતાની આત્મકથા છે લખે છે તો તમારે પણ ઇતિહાસની અંદર ખૂબ ઉજળા કામ કર્યા છે અને તમારે લખવા જોઈએ અથવા તો લખાવવા જોઈએ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ સરસ મજાનો જવાબ આપતા કહ્યું હતું કે હું પટેલનો દીકરો છું અને પટેલના દીકરા હોય ને ઇતિહાસ રચે ઇતિહાસ લખાવે નહીં અને કદાચ આ પાડીદાર સમાજ માટે ખૂબ ગૌરવની વાત કહેવાશે કે માં ખોડલના સાનિધ્યની અંદર એકવીસ એકવીસ સમૂહ લગ્ન થાય ને આપણા માટે તે ઇતિહાસ કહેવાય ઇતિહાસથી ઓછી વાત ન હોય અને આજના સમયમાં જ્યારે એક કે બે પ્રસંગ આપણા ઘરના આંગણેથી ઉકેલવા હોય ને ત્યારે તે વર્ષો સુધી બે પાંચ વર્ષ ભૂલી જ જવાના લગ્ન પછી ઘણા ફરવાનું માંડી વાળે છે એટલા માટે કે લગ્નની અંદર જ એટલું બધું દેવ વધારાને આપણે ભારતીય સમાજમાંથી ગોતી લીધા હોય પણ તું જ્યારે બંને પરિવાર સાથે મળીને વ્રજ ગ્રુપ સાથે મળીને આવા સરસ મજાના કામ કરતા હોય સમાજ હિત માટેના એક પણ જાતનો સ્વાર્થ વગરના નિસ્વાર્થ ભાવે આવા કામ કરતા હોય ત્યારે ફરીથી એમના ઓવરણા લેવાનું મન થાય એમને વધાવવાનું મન થાય અને દીકરા કે દીકરીના લગ્નની અંદર કે જેમણે ખોટા ખર્ચા નથી કર્યા એક પણ જાતના વધારાના બેન્ડના ખર્ચા નથી કર્યા અને જે પરિવારે જે દીકરા કે જે દીકરીના લગ્ન સમૂહ લગ્ન કરવાનું છે ખાસ એવા પરિવાર માટે એક વખત જોરદાર તાલીઓ થઈ જાય કે અત્યારે લોકોને એવું લાગે છે કે સમૂહ લગ્નમાં એ જ જોડે કે જે આર્થિક કેપેબલ ન હોય કે જેમને ક્યાંક આર્થિક વ્યવસ્થા છે એ ખોરવાઈ ગઈ હોય પણ સમાજની અંદર તમે સમૃદ્ધ છો સુખી છો તેમ છતાંય તે સમાજ વ્યવસ્થાની અંદર એક પણ જાતનો ખોટો ખર્ચો નથી કરતા અને આવા સમૂહના કાર્યની અંદર જોડાવ છો તો એ પણ એક સમાજ માટેની એક પહેલ છે સમાજની અંદર એક તમે ઉદાહરણરૂપ બની શકો છો કે કરોડોની હાજુ હોય ને કરોડોના ખર્ચે લગ્ન થાય ઘણી વખત આપણે એ લગ્નનું રિસેપ્શનનું જે કવર આપીને ઘરે આવીએ ને આપણે મહિનાના હિસાબમાં વાળીએ ને ત્યાં સુધીમાં એ લગ્નના છૂટાછેડા થઈ જતા હોય એટલે કરોડોના ખર્ચા થાય તો જ લગ્ન થાય આ આ એક સમાજે આ એક પરિવારે એક પહેલ આપી છે કે સમૂહલગ્નની અંદર આવો જોડાવો અને અહીંયાથી દીકરીઓ માટે તો એમ કહેવાય કે શું આખી જિંદગી માગતી નથી કાંઈ અને કદાચ અહીંથી આપણે આપી શકીએ તો કેટલો કર્યાવર આપીએ આખી જિંદગી જેણે માગ્યું ન હોય એનું નામ દીકરી અને એ જ્યારે પરણીને સાસરે જતી હોય ત્યારે યથાયોગ્ય પરિવાર તરફથી જે કંઈ પણ વસ્તુ ભેટ સ્વરૂપે આપવામાં આવતી હોય એવી દીકરીઓ પણ આજે જ્યારે સાસરે જઈ રહી છે ત્યારે મારે ખાસ પરિવારને કહેવું છે કે દીકરીને સાચું કન્યાદાન આપવું હોય તો એ કન્યાદાનની અંદર એને શિક્ષણ આપજો કે જેનાથી ભવિષ્યમાં જ્યારે પણ સગવડતા અગવડતા આવે ત્યારે પોતે પોતાના કાંડા ઉપર કમાઈ શકે અને એથી વિશેષ કે આ જીવનમાં ક્યારેય પણ કોઈ ખસ કહીને ન જાય કારણ કે પોતાની કાંડાની કમાણી એટલી હોય દીકરીને તમે કરોડોનો ખરિયાવર આપશો પણ એ કદ્યાવર ક્યાંય પણ આજીવન એને સાથે નહીં રહે પણ એક શિક્ષણ આપશો તમે ડિગ્રી આપશો એટલી એને કેપેબલ બનાવશો કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ વિસ્તારની અંદર એ જાય તો એ પોતાના નામ ઉપર પોતાના કામથી એ એટલી આર્થિક કમાણી મેળવી શકે કે જેના લીધે એના પરિવારનું અને સંતાનોનું હિત છે એની અંદર સચવાઈ જાય અને મારે મજાની એક વાત કરવી છે દીકરીઓના પ્રસંગની વાત આવતી હોય ને ત્યારે હું હંમેશા કહેતી હોય કે અઢારસો ને પંચોતેરની અંદર અંગ્રેજો પહેલીવાર ભારતની અંદર આવ્યા અને ત્યારે અમરેલીની બાજુના પિઠલપુર કેરાળા નામનું એક ગામ એ ગામની અંદર બાર તેર વર્ષની એક દીકરી પાણી ભરીને પોતાના ગામ તરફ જતી હતી એ દીકરી રૂપરૂપના અંબાર સમી જોવો તો પહેલી વખત ગમી જાય અને એમ કહેવાય કે ભગવાને અપ્સરાની એક નવરાશનો સમય લઈને ઘડી હોય એવી આ દીકરી અને ગોરો અંગ્રેજ ઘોડે સવાર થયો અને એની નજર ગઈ કે આ દીકરી મને ગમે છે એટલે ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને બાર તેર વર્ષની દીકરીના કાંડા એનું બાવડું હતું એને પકડ્યું બાર તેર વર્ષની દીકરી અંદરથી એની ખુમારી કેવી છે મારે તમને એ વાત કરવી છે એ તેર વર્ષની દીકરીએ પોતાના માથા ઉપર ગોળી બેનો જોતા હશો પહેલાના સમયમાં આપણે પાણી ભરવા જતા ને તો માથે ગોળી નાંડો લઈને જતા તો એ માથે વીસેક લીટરની ગોળી ઉપાડી હતી પાણી ભરેલી એને એક ફરફરતી મારી તો પેલો જે અંગ્રેજ અધિકારી હતો ને ત્યાં ત્યાં બેભાન થઈ ગયો અને એની સાથેના જે કંઈ પણ સાથીદારો હતા એને લઈને ગયા દીકરી ઘરે આવી એના બાપુને કહ્યું કે બાપુ હવે મારાથી નહીં જીવાય એટલે એના બાપુ એમ પૂછે છે કે બેટા તે એવું કોઈ કામ નથી કર્યું કે તારાથી આ સમાજની વચ્ચે ન જીવાય તો આવો આવો નિર્ણય મને કેમ સંભળાવે છે ત્યારે બાળવિવાહ થતા અઢારસો પંચોતેરની વાત કરું છું અને ત્યારે દીકરીના સકપણ એક દીકરાની સાથે નક્કી થઈ ગયા હતા એનું નામ હતું નાનકો એટલે દીકરી એના બાપુને એવું કહે છે કે બાપુ તમે નાનકાને સંદેશો મોકલો જો એના કાંડામાં તેવડ હોય તો પેલા ગોરા અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું હતું તો એમના રક્તની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડવા આવે અને જો એમને કહી દો કે એમના કાંડાની અંદર તેવડે ન હોય તો તાહળી કટોરો ઝેરનો લઈને આવે ને મને પાઈ દે મારે નથી જીવવું અને કહેવાય છે ઇતિહાસ સાક્ષી છે કે આ દીકરી તેર વર્ષની દીકરી હતી ને એની ઇજ્જત ઉપર સવાલ ઊભો થયો હતો ત્યારે એ દીકરીએ આવી માંગણી કરી હતી ત્યારે એ નાનકો હતો એણે એ અંગ્રેજ અધિકારીને માર્યો હતો અને એમના રક્તની અંદર એની ચૂંદડી ડૂબાડી હતી અને પછી આ દીકરીને ઓઢાડી હતી મારા કહેવાનો તાત્પર્ય કે બાર વર્ષની દીકરીને ખબર પડતી હતી કે આપણા જીવન ઉપર આપણા ચરિત્ર ઉપર લાંછન લાગે છે તો આપણાથી ન જીવાય તો આજની બાવીસ પચીસ વર્ષની દીકરીને ખબર ન પડે આજની બાવીસ પચીસ વર્ષની દીકરીને ખબર પડે જ કે આ સમાજ વિરુદ્ધનું કામ છે આ મારા ઘર વિરુદ્ધનું મારા પરિવાર કે મારા સમાજ કે મારા રાષ્ટ્ર વિરુદ્ધનું કામ છે અને તેમ છતાંય તો અહીંયા એકવીસ માંડવાની અંદર બેઠી છે ને એ બે પરિવારની સમજૂતીથી સગપણ નક્કી થયા હોય એ દીકરીઓ બેઠી છે આ એવી દીકરીઓ બેઠી છે કે જેને માનસભર બાપને આંગણે ઉછરી છે અને માનસભરે સાસરાને ત્યાં જવાની છે અને આવી જે દીકરીઓ અહીંયા બેઠી છે ત્યારે ફરીથી દીકરીઓના ચરણોમાં વંદન કે આજની દીકરીને ટકોર કરવી પડે કે બેટા આમ ન કરાય ત્યારે આ દીકરીઓએ પરિવારની મરજીથી સકપણ નક્કી કર્યા છે ને ત્યારે સવિશેષ એમના માટે વંદન અને એક મજાનો રામાયણનો પ્રસંગ મારે કહેવો છે કે સીતાજી શ્રીરામ અને લક્ષ્મણ જ્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યામાં પાછા આવ્યા ત્યારે અયોધ્યા ખૂબ મજાની શણગારી હતી ત્રણેય દેવી માતા કઈ કઈ માતા કૌશલ્ય માતા સુમિત્ર ત્રણેય શરૂઆતમાં સ્વાગતમાં ઊભા હતા ત્રણેય માતાને વંદન કર્યા પછી માતા કઈ કઈએ કહ્યું કે બેટા સીતા તમારા પિતાજી પણ આવ્યા છે મિથિલા નરેશ પણ આવ્યા છે જાઓ બાજુના કક્ષમાં જાઓ અને એને તમે મળી આવો ત્યારે સીતાજી છે હળવેથી પોતાના પિતાને મળવા માટે પ્રયાણ કરતા હોય ત્યારે માતા કઈ કઈ કૌશલ્ય અને માતા સુમિત્રાના મનમાં એમ થાય છે કે બાપ અને દીકરી ચૌદ વર્ષના વિયોગ પછી મળે છે તો શું વાત થશે એ વાતને સાંભળવા માટે ત્રણેય રાણી હોય એ પણ પાછળ પાછળ જાય છે સીતાજી મિથિલા નરેશ બેઠા હોય એમના કક્ષની અંદર પ્રવેશ કરે છે અને પાછળથી આ ત્રણેય રાણી જુએ છે ત્રણેય રાણી મિથિલા નરેશને એવું કહે છે કે અમને માફ કરી દો ત્યારે મિથિલા નરેશ સામેથી એવું કહે છે કે માફ તો અમને કરી દો ત્યારે ત્રણેય રાણી પૂછે છે કે શા માટે તમે માફી માગો છો જનક રાજા તમારો તો કોઈ વાંક નથી તમે તો દીકરી આપી હતી અને દીકરીને સાચવી ન શક્યા ક્યાંક અમારો એ વાંક કહેવાય ત્યારે મિથિલા નરેશ દક્ષરથ મિથિલા નરેશ સીતાજીના પપ્પાએ કહ્યું હતું કે મારી દીકરીને જ્યારે કર્યાવર મારે કરવાનો હતો ને ત્યારે એક એક ખૂણામાંથી મેં વસ્તુઓ ભેગી કરી હતી પણ માત્ર બે જોડી વલકલ ન આપી શક્યો વલકલ એટલે કે સીતાજી જે કપડાં ધારણ કરીને વનની અંદર પ્રવેશ કર્યો હતો એ વલકલ જો એ બે જોડી વલકલ પણ મારા પિયરના આપ્યા હોત તો એ પણ સસરાના પક્ષના ન હોત આવી દીકરી હોય ને એને એને સીતા કહેવાય અને આવી સીતા હોય ને એનો બાપ જનક રાજા થઈ શકે અને આવી સીતાના જીવનની અંદર અઢળક દુઃખ આવ્યા તા ખૂબ મજાનું અવધ પૂરી સજાયું હતું ધજાયું હતું અને લગ્ન લેવાતા લગ્ન પછી અસંખ્ય દુઃખો હતા મહેલની અંદર ઉછરેલી સીતા એના જીવનની અંદર ન કહી શકાય એવા આંગણીના વેઢે ન ગણી શકાય એવા એને સુખ જોયા હતા જીવનની અંદર દુઃખ સિવાય કાંઈ નહોતું જોયું પહેલેથી લઈને છેલ્લે સુધી તેમ છતાંય તે સીતાજી જ્યારે ધરતીની અંદર સમાણા ત્યારે એક શબ્દ ખૂબ મજાનો બોલ્યા હતા શ્રી રામને પ્રણામ કરતા કહ્યું હતું કે તમે એવા ભરતા ન વિપ્રયોગ જન્મો જન્મ જો મળો તો તમે જ પતિ તરીકે મળો આવી સીતા અને આવા શ્રી રામ જે ઘરની અંદર હોય ને ત્યાં દાંપત્ય જીવન ખૂબ મજાના અને ખૂબ સુમધુર ચાલતા હોય અને એની અંદર ઘણી વખત એવું થતું હોય કે દીકરી સાસરે જાય ને આંગણું છોડીને બાપને આંગણે જાય ને હજી સાસરિયામાં સમાય નહીં દૂધમાં સાકર ભળે એમ ભળે નહીં એ પહેલાં ઘણી વખત એના જીવનની અંદર આવનારા નાના મોટા સુખ અને દુઃખ હોય ને એની અંદર દીકરીના માં અને બાપ હોય એ ઘણી વખત એની અંદર દખલગીરી કરતા હોય અને આ દખલગીરી કરે છે ક્યાંક નેવું થી પંચાણું ટકા સંબંધો લગ્ન જીવન જે તૂટે છે એનું કારણ મુખ્ય કારણ હોઈ શકે તો એ કે દીકરીના જીવનની અંદર સાસરે ગયા પછી એક પણ જાતનું દુઃખ ન આવવું જોઈએ આવી ક્યાંક દીકરીના મા બાપની એક એમ કહી શકાય કે માનસિકતા છે પણ સરખાવજો કે સીતાજીના જીવનની અંદર દુઃખ આવ્યા હતા એવા દુઃખ આપણી જિંદગીમાં આપણી દીકરીને આવવાના છે ખરા નહીં જ આવે પણ એમ કહેવાય કે માતા છે ને બે રીતની માતા હોય એક એવી માતા હોય એવું કે સાસરે ગયા પછી તારે તારી સગવડ સાચવવાની પરિવારનું જે થવું હોય થાય દેરાણી જેઠાણીનું જે થવું હોય એ થાય આપણે આપણો ને આપણી સગવડતા સાચવવાની આપણું સાચવી લીધું એટલે આપણે રાજા અને બીજી એવી માતા હોય કે દીકરીના છ આઠ મહિના થાય લગ્ન થાય ને સાસરે જાય સાસરેથી છ આઠ મહિને પાછી પહેલી વખત મળવા આવે ને એટલે દીકરી એની માને એવું કહે કે કાં તો મારા સાસુ મારા ઘરની અંદર રહેશે અને કાં તો હું રહીશ બેમાં બેહીને અમારા એક ઘરની અંદર રહેવું હવે અશક્ય બને છે એટલે માતા પામી જાય છે કે ઘણી વખત કોઈ આપણે એમ કહીએ ને કે ગોળ હોય ને એને આપણે પાણીમાં ઓગળવું હોય ને ઠંડુ પાણી હોય ને એને ઓગળતા વાર લાગે ગરમ પાણી હોય તો જલ્દી ઓગળી જાય એમ દીકરીને કદાચ સાસરીએ સમજવામાં કે ભળવામાં હજી ક્યાંક વાર લાગે એવો હશે એવો સમય હશે એટલે દીકરીની માતા એવું કહે છે કે જો બેટા તું ચિંતા ન કર હું તને એક સરસ મજાનો પાવડર આપું એ પાવડર તારા સાસુ રોજ જમે ને એટલે એના થાળીની અંદર થોડોક નાખવાનો અને તું થોડોક પાવડર નાખીશ ને દીકરીની માતા આવી શિખામણ આપે છે અત્યારે તમને એવું થતું હશે કે દીકરીની માતા તો કેવી શિખામણ આપે છે પણ દીકરી સાસરે જાય છે અને પછી એ પહેલાં એક નક્કી કરે છે કે જો બેટા તારે આ ત્રણ મહિનાની અંદર આદર્શ વહુ તરીકે તારે સાબિત થવાનું છે એટલે દીકરી નક્કી કરે છે કે કઈ વાંધો નહીં આપણે તો ત્રણ મહિના જ તે નાટક કરવાનું છે જઈએ એ પાવડર લઈને સાસરે જાય છે સાસુ સવારે બપોરે સાંજે જમવા બેસે થોડોક થોડોક એની અંદર પાવડર નાખે અને એક નક્કી કર્યું હતું કે તારે આદર્શ વહુ તરીકે રહેવાનું છે એટલે સાસુ એમ કે કાલથી પાંચ વાગ્યા મૂઠતા જાયજો સાડા ચાર વાગ્યા મૂઠી એમ કે હા બા કઈ વાંધો નહીં તમે કહો એમ સાસુ એમ કે ક્યાંય ફરવા નથી જવાનું એટલે કે હા બા તમે કહો એમ આવા કપડાં નથી પહેરવાના તો કે હા બા તમે કહો એમ એટલે આવી રીતે જ્યારે દીકરી થોડીક બદલાણી ત્યારે સાસુને એમ થયું કે આ તો મારી હામાં પાણી આવતી હતી અને અત્યારે આ બધી બદલાય કેમ ગઈ અને ગામ આખું મને એમ કે છે કે તમારી વહુ જેવી છે એવી તો વહુ કોઈને મળે નહીં તો સાસુ પણ થોડીક બાંધછોડ કરવા માંડ્યા બે ત્રણ મહિનાની અંદર સાસુએ જેટલું પણ ઝકડી રાખ્યું હતું જેટલું પકડી રાખ્યું હતું જેટલા પણ નીતિ નિયમો બનાવ્યા હતા એ બધાએ છોડી દીધા અને વહુને કહે તાર જેવું તમારે જીવવું હોય જેવી રીતે રહેવું હોય એવું રીતે રહેવાનું છે તમારા પિયર પક્ષમાંથી હમણાં કોઈ જમવા ન થાય એવું જમવા કરો એટલે આમ જોયું ને તો સાસુ ટોટલી બદલાઈ ગયા એટલે દીકરીના મનની અંદર એમ થયું કે હવે મારા સાસુને મારવા નથી એટલે દીકરી એના પિયર પાછી આવે છે એની મમ્મીને એવું કહે છે કે મમ્મી તે મને જે પાવડર આપ્યો હતો એ વાત સાચી મારા સાસુ ત્યારે થોડા કંટા હતા પણ હવે મારા સાસુ બદલી ગયા છે મારા સાસુ મને ખૂબ સાચવે છે મારી કાળજી રાખે છે અને મને બધી રીતની છૂટછાટ આપે છે હવે મારા સાસુને મારાથી મરાય નહીં એટલે ત્યારે એ દીકરીના માતાએને એવું કહે છે કે બેટા એ મેં જે તને પાવડર આપ્યો હતો ને એ શક્તિનો પાવડર હતો એનાથી એક પણ જાતની સાઈડ ઇફેક્ટ ન થાય પણ તું બદલીને એટલે તારા સાસુ બદલાણા ઘણી વખત આપણને એમ થતું હોય કે પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરે આપણે આપણી જીદ નથી છોડી શકતા તો એ પંચાવન સાઠ ને પાસઠ વર્ષની ઉંમરે પણ જીદ ન છોડી શકે જીદ જીદ જ કહેવાય પણ પારિવારિક એમ કહેવાય કે સ્ત્રી હઠ સાસુને વહુ બંને સરખા થઈ જાય હોય પણ નાની પેઢીને એટલી વિનંતી કે થોડુંક લેટ ગો કરો થોડુંક એમ કહેવાય કે છૂટું મેલો તો એ સાસુ છે ને એ માથી વિશેષ પણ આપણને પ્રેમ આપી શકે છે એમાં બે મત નહીં એટલે માતા આવી રીતની હોય એક માતા એવી હોય કે આપણે આપણું કરવાનું બીજી માતા એવી હોય કે બેટા તું બદલ સાસુ બદલાશે આ બે માંથી કઈ માતાની કેટેગરીમાં આપણે આવીએ છીએ ક્યાંક એ પણ આપણે વિચારવા જેવું છે અને વીસ થી બાવીસ વર્ષની દીકરી ઉમરે કૂદી હોય નાચતી હોય ગાતી હોય સારું લાગે એ સમયે જમતી હોય સારું લાગે એ સમયે બેનપણીઓની સાથે રમતી હોય પણ એ બાવીસ વર્ષ જ્યારે સગપણ ની ચુંદડી માથે ઓઢે ને ત્યારે એમ કહેવાય કે મર્યાદાની ચુંદડી છે માથે ઓઢી લે છે પછી એને કેમ બોલવું કોની સાથે બોલવું ક્યાં જમવું કેવી રીતે જમવું એ બધાની અંદર એને શિસ્ત આવી જતી હોય અહીંયા બે પક્ષ બેઠા છે અહીંયા જે જાનડિયા છે ને જાન લઈને આવ્યા છે ને એમને હરખ છે કે આજે આપણી પુત્ર વધુને આપણે આપણા ઘરે લઈ જશું અને બીજો માંડવાનો પક્ષ બેઠો છે કન્યા પક્ષ બેઠો છે એમને પણ એમ છે કે દીકરીના વિદાય પછી થોડોક મુક્તિનો શ્વાસ લેવાશે પરંતુ આ જે માંડવાની અંદર એકવીસ માંડવાની અંદર અનુભવતી જે દીકરી બેઠી છે જે પાનેતર ઓઢીને બેઠી છે નવલખો હાર પહેરીને બેઠી છે એ દીકરીના મનની મૂંઝવણ શું હશે દીકરીને પણ અંદરથી કંઈક તો થતું હશે ને એ દીકરીના મનની મૂંઝવણ શું હશે એને મારા શબ્દોમાં એક ગીતના શબ્દોમાં કેવું હોય તો એવા કઈક શબ્દોમાં કહી શકાય હે દાદા દાદા તમારી લાડકડી રચો છો વિવાહ નથી જાવું સાસરીએ હજી દીકરી હજુ એમ કહે છે કે હજી તો હું વીસ બાવીસ વર્ષની જ થઈ છું દાદા કેમ મારા શક પણ નક્કી કરી નાખે કેમ મને મને તમારા ઘરને આંગણેથી વિદાય આપો છો અને દીકરી અત્યારના સમયમાં એમ કહેવાય કે શિક્ષણ મહત્વનું છે ઘરની બહાર રહીને ભણી હોય એટલે એના પરિવાર તો કોને કહેવાય ખબર જ નથી હોતી જ્યારે સગાઈ નક્કી થાય ને ત્યારે જે દીકરી ઘરને આંગણે આવે છે વિદેશ ભણતી હોય અથવા તો ઘરને આંગણે કે ક્યાંય સંકુલમાં કે હોસ્ટેલમાં રહીને ભણતી હોય ત્યારે દીકરી એવું કહે છે હે દાદા પરિવારના પ્રેમથી હું વંચિત રહી નથી ખબર સાસુ ને કેમ સચવાય નથી જાવું સાસરીએ હે દાદા પાછી કે હજુ કેટલું એ મારે રમાવું હતું નથી ખબર સાસરે કેમ રહેવાય નથી હે દાદા આંબલી ની ડાળે હજુ મારે રમાવું હતું નથી ખબર હાલા કે મગવાય નથી જાવો સાસરીએ અને દીકરી એના દાદા ને એવું કે છે દાદા ઢીંગલે પોતી કે હજુ મારે રમાવું હતું નથી નથી ખબર અને અંતિમ લાઈન ની અંદર દીકરી છલ્લી એના બાપ ને એવું કહે છે કે દાદા હે દાદા તમારે આંગણીએ હજુ જીવવું હતું નથી ખબર ફરી ક્યારે મળાય નથી જાવું સાસરીએ આ દીકરી દરેક બેટી છે ને એના અંદર એના હૃદયની અંદર ક્યાંક હજી એવું હશે કે હજી આ પંદર તારીખ સોળ તારીખ સત્તર તારીખ થોડીક મોડી આવી હોત ને તો સારું હતું હજી હું બે ચાર દિવસ મારા બાપને આંગળી એના ખોળામાં માથું મૂકીને હજી રહી શકત અને એમ કહેવાય કે દીકરી બાપનું આંગણું છોડીને જતી હોય તો દીકરીના હૃદયની અંદર પીડા થતી હોય તો એવી જ પીડા બાપને પણ થતી હોય

દરેક વસ્તુની નોંધ લેવાશે કેટલા થાંભલા હતા કેટલા સોફા હતા કેટલી ખુરશીઓ હતી દરેક વસ્તુની ગણતરી થશે પણ એક ખારો ખારો સવાલ મારી દીકરી ક્યાં મારી એ ક્યાં ગઈ અને જ્યારે આ માંડવાનો પક્ષ કરે જશે ને ત્યારે સૌથી પહેલા તો આંગણીઓ પૂછશે એનાથી આગળ આવશે તો આરે પૂછશે એનાથી આગળ આવશે તો ચપ્પલનો ઘોડો હોય ને એ પણ પૂછશે એનાથી આગળ જશે ને તો દીકરી પોતાની વસ્તુ રાખતી હતી પોતાની કબાટ તૈયાર કરતી હતી પોતાના કપડાં રાખતી હતી એ કબાટ પૂછશે એનાથી આગળ જશે ને તો દીકરીના એક પણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં દીકરીની યાદ નહીં ભરી હોય આ દરેક ખૂણા પૂછશે કે આ મારી લાડકવાઈ મારી દીકરીને તમે ક્યાં મૂકીને આવ્યા છો આ દીકરી છે ને એ ઘરનો પ્રાણ છે પોતાને ચાર દીવાલને ઘરને કદાચ મહેલ જેવડો ઘર હોય ને તો ઈન્દરથી એક દીકરીના જવાથી મહેલ આખો ખાલી લાગતો હોય કારણ કે દીકરી છે એ ઘરનો પ્રાણ છે અને દીવાલ રૂપી ઘર છોડીને દીકરી સાસરે જતી હોય ત્યારે બે વેવાઈને મારી બે હાથ જોડીને વિનંતી છે કે દીકરીની ભૂલ થાય ને તો એને થોડીક રોકજો થોડીક એને ટોકજો જેમ તમે તમારી દીકરીને હાથ પકડીને શીખવાડ્યું છે તો ક્યારેક લોટ ઢીલો બંધાઈ જાય કે શાકની અંદર થોડુંક મીઠું વધી જાય કે ડાળ થોડીક તીખી થઈ જાય તો એને રોકી ટોકીને કે એનો હાથ પકડીને સમજાવજો પણ એને વગોવતા નહીં અમારી દીકરીને પણ અમે ખૂબ ભરપૂર પ્રેમ આપ્યો છે વેવાય આપને પણ બે હાથ જોડીને વિનંતી છે કે ત્યાં પણ એ સાસરિયું સવાયું દીપાવે એવો એને પ્રેમ આપજો અને એકવાર એ ઘરના સાસુમાં હતા દીકરીના દીકરાના પોતાના છ એક મહિના થયા હશે લગ્નના અને ઓશરીની કોરે બેઠા બેઠા વાટ જોતા હતા કે ક્યારે સાંજે એમના ઘરના સભ્ય આવે સસરા આવે એમને કહે છે કે કોઈ મારું સાંભળતું નથી મને એવું લાગે છે કે ઘરની અંદર મારી કિંમત ઘટી ગઈ છે અને જુઓ ને આપણો દીકરો છે ને એ પણ થોડોક વહુનો થઈ ગયો છે એટલે સસરા ખૂબ શાંતિથી એને કહે છે કે તને ત્રણેય સમય ગરમા ગરમ વહુ જમવાનું પીરસે છે તો કે હા પીરસે છે ને તો કે તારી તબિયત બરાબર ન હોય ત્યારે તારી સંભાળ રાખે છે તો કે હા રાખે છે ને તો કે એથી વિશેષ એણે ક્યારેય તને જીદ પકડીને એવું કહ્યું કે મારે પિયર જવું જ છે તો કે નહીં ભલા માણસ એ આપણી વહુ હતી છ મહિનાની અંદર એ આખે આખી આપણી થઈ ગઈ છે તો આપણો દીકરો કદાચ છ મહિનાની અંદર એને અડધો જ થયો છે તો એ સવાઈ વાત છે ને કે દીકરી દીકરાની વહુ પુત્ર વધુ આ બધું જ નવું હતું અને તેમ છતાંય તે છ મહિનાની અંદર આખે આખી આપણી થઈ ગઈ તો આપણો દીકરો તો છ મહિનાની અંદર ખાલી અડધો જ થયો છે અને આવું એમ કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજ છે ને એક વખત એક બહુ મજાની વાત કહેતા દાંપત્ય જીવન માટે કે લગ્ન એટલે એવી વ્યવસ્થા કે અગ્નિની સાક્ષીએ બંધાય અને અગ્નિની સાક્ષીએ છૂટા પડો એને દાંપત્ય જીવન સુખી દાંપત્ય જીવન કહેવાય અને કાગવડથી એમ કહેવાય કે સુરત જવું હોય ને તોય રસ્તામાં કેટલાય ખાડા આવે ખબરચા આવે ડુંગરા આવે પહાડ આવે કેટલી ગુફાઓ નદીઓ આવતી હોય બસની અંદર તમે જતા હોય તો કેટલાય તે તડકા ને છાયા આવતા હોય તો સાહેબ પાંચસો કિલોમીટર દૂર જવું હોય તો એ આપણે આવું વેઠી લેતા હોય અગવડતા કોઈ પણ જાતની આવે આપણે સહન કરી લેતા હોય તો આખે આખું દાંપત્ય જીવન આજથી દીકરીઓ દીકરી મટીને પુત્ર વધુ બનવાની છે તો દાંપત્ય જીવનની અંદર આવું બધું જ આવશે પણ એ પ્રતિકૂળ સંજોગોની અંદર અનુકૂળ સંજોગો તમે ઊભા કરી શકો તો એમ કહેવાય કે એ દાંપત્ય જીવન છે અને ખરા અર્થની અંદર જ્યારે પણ એકબીજાના જીવનની અંદર સુખ અને દુઃખ આવે ને ત્યારે જ એ દુઃખ આવે ને ત્યારે જ તે પરિચય થાય કે સાચી પત્ની કોણ છે અથવા તો સાચો પતિ કોણ છે એમ કહેવાય કે મહારાણા પ્રતાપનો ચહેરો જ્યારે ઝાંખો પડતો હોય ત્યારે એમના પત્ની જયવંતાબાઈ એમ કહેતા હોય બે હાથની અંદર તલવાર મને આપી દો અને ચેતક ઘોડો મને આપી દો હજી એ તે આ મેરઠને પાછું વળવાની તેવડ મારામાં છે જ્યારે પત્ની તરીકે આવો હોંકારો મળતો હોય ને ત્યારે દુનિયાનો કોઈ પણ પુરુષ હોય એના હૈયે હામ રહેતી હોય જીવનની અંદર કોઈ પણ જાતની મુશ્કેલી આવે ને તો એને પત્નીને કેતા ડર ન લાગતો હોય કારણ કે ખબર છે કે જીવનની અંદર એ સાથ આપશે ને એટલા માટે તેને અર્ધાંગના કહેવાતી હોય અને સુરતની અંદર હમણાં જ મારી એક વાત કરવી છે હાર્દિકભાઈ કે વીસ લાખ નું એક ભાઈ ઉપર દેવું થઈ ગયું હતું અને દેવું ભરવા માટે પરિવાર અસક્ષમ હતો નાના ભાઈએ પણ એનો સાથ છોડી દીધો હતો અને મોટા ભાઈને જ્યારે ઝાકારો આઈપન ત્યારે એના પત્નીને મહેંદીનો ખૂબ શોખ અને ચિત્રકામનો શોખ એમના પત્નીએ ચિત્રકામ કરીને રાત દિવસ જાગીને મહેંદી તો ટીમ વર્ક ની અંદર મહેંદી મૂકીને એ દીકરાની વહુએ એક વર્ષના અંતે અગિયાર લાખ નેવ્યાસી હજાર રૂપિયાની કમાણી કરી અને તેમ છતાંય તે રિક્ષાની અંદર કે બસની અંદર એ ટ્રાવેલિંગ કરે કોઈ વ્યક્તિ એને એવું કહ્યું કે હવે તારે એક બાઇક લઈ લેવાની જરૂર છે ત્યારે સ્ત્રીએ એવું કીધું હતું કે કરતાંય કરતા મારા હસબન્ડ ને મારા પતિને મારી પેલા જરૂરિયાત છે અને અગિયાર લાખ નેવ્યાસી હજારની કમાણી કરી હતી ને સાહેબ એમાંથી દસ લાખનું દેવું એના પત્ની એના પતિનું ભર્યું હતું એક વખત તાલિય તો પાડો કે આવી પત્ની મળી હોય ને તો જીવન વસૂલ હોય કદાચ દાંપત્ય જીવનની અંદર સુખો રોટલો મળે કે ઝૂંપડીની અંદર રહેવાનું મન થાય ને તો એ થાય કારણ કે પત્ની આવી મળી હોય અને એથી વિશેષ મારે વાત કરવી છે કે પત્ની જ્યારે જીવનની અંદર આવા સુખ અને દુઃખની અંદર સાથે રહેતી હોય ને ત્યારે એ દાંપત્ય જીવન ખૂબ મજાનું ચાલતું હોય એક ભાઈ હમણાં રડતા હતા કીધું કેમ રડો છો લગ્નના છ આઠ મહિના થયા હશે એટલે મને કે બેન બધા બિલ ભરાય છે પણ એક બિલ નથી ભરાતું એ બિલ બધા જ ભરાતા હશે તો એ ઇસ્ત્રીના દૂધના શાકભાજીના બધા જ બિલ ભરાય પણ એક નથી ભરાતું મેં ભાઈને પૂછ્યું કેમ એટલું બધું મોટું બિલ આવે કે એટલે કે નાના બેન આ મેકઅપનું બિલ છે ને એ નથી ભરાતું એનું કાંઈ નક્કી જ નથી હોતું આ કેટલા સુધીનું જાય પણ મારી દીકરીઓને મારી માતા બહેનોને એક મારે પૂછવો છે કે કદાચ મેકઅપ ન લગાવ્યો હોય તો આપણે સુંદર ન લાગીએ મેકઅપથી જ ઉજળા લાગીએ પણ જીવનની અંદર બે સ્ત્રી એવી સુંદર લાગતી હોય કે પેલી એવી સ્ત્રી કે જે પરિવારને પ્રેમ આપી શકે વડીલોની સેવા કરી શકે અને પતિનો સાથ નિભાવી શકે અને સામો સાથ પામી શકે આવી સ્ત્રી છે એને મેકઅપની જરૂર ન પડે અને બીજી એવી સ્ત્રી કે જેના ચરિત્ર ઉપર કોઈ જાતનો દાગ ન લાગ્યો હોય જેના ચરિત્ર ઉજળા હોય ને એ સ્ત્રીને જીવનની અંદર મેકઅપની જરૂર ન પડે એની અંદરનું સત્વ છે ને એ જગારા મારતું હોય અને અહીંયા બેનો દીકરીઓ એકવીસ દીકરીઓને મારે ખાસ કહેવું છે કે બેટા જીવનની અંદર કોઈ પણ જાતના ઉતાર ચઢાવ કે સંજોગો આવે પણ તમારું ચરિત્રને ગીરવે મૂકવું પડે એવા કામ નહીં કરતા અને એથી વિશેષ નાનકડી એવી વાત મારે તમને કેવી છે કે આપ સૌની પાસે ફોન છે હા કે ના છે ને બધા મને સાંભળો છો હા તો તમારા ફોનની અંદર તમારી ફ્લેશ લાઇટ છે આપણે માટે યાદગાર આપણે સમય છે છે તમારી જગ્યાએ ઊભા દરેક ઉભા મહેમાનોને પણ મારી વિનંતી કે બે જ મિનિટનું કામ છે મને તમે એમાં સાથ આપજો તમારા ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરશો ઊભા થાવ અને ફ્લેશ લાઇટ ચાલુ કરો હા અરે વાત દરેક વ્યક્તિની પાસે ફોન છે અને મને સાંભળી રહ્યા છે તમે ન ઉભા થઈ શકતો હોય તો બાજુવાળાને તમારે ફોન આપો પણ આ બે મિનિટની બહુ દીકરીઓ આપણે આપણે બહુ મજાની છેલ્લી ક્ષણ જવી છે ત્યારે એક મજાનું આપણે અહીંયા દીકરીઓના સાનિધ્યની અંદર દીકરીને અને જમાઈને અથવા તો દીકરાના પક્ષમાં હોય તો પુત્રવધુને આપણે આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ જમવાનું તો પછી ઓપ્શન છે માત્ર જમવા માટે આપણે ભેગા નથી થયા દીકરીઓને જ્યારે આશીર્વાદ આપવાના થતા હોય ત્યારે એક મજાનું અહીંયાથી બે મિનિટનું સોંગ છે હું અહીંથી વગાડું છું અહીંથી જ પ્લે કરું છું ત્યાં નથી અપાયું એટલા માટે પણ આ ફોન છે દીકરીની જેમ તમે આરતી ઉતારતા હોય અને ગોળ તમે ફેરવતા હોય ને એવી રીતે તમારા ફોન ફેરવવાનો છે ફરીથી દરેક વ્યક્તિની મારી વિનંતી જે કે વ્યક્તિ મને સાંભળે છે અને થોડીક જવાબદારીઓથી માથી મુક્ત છે તે દરેક વ્યક્તિ પોતાના ફોનની ફ્લેશલાઈટ ચાલુ કરશે અને ત્યાં પોતાની જગ્યા ઉપર ઊભા થશે

સૌનો ખુખ બરાબની જગ્યાએ બેસી શકો છો ફ્લેશ લાઇટ બંધ કરી શકો છો માપ કશો છેલ્લે એક સેકન્ડ માટે બે સેકન્ડ માટે અગવડતા થઈ અને સૌથી છેલ્લે આ દીકરીઓને આશીર્વાદ રૂપે આપણે કંઈ પણ કહેવું હોય તો દીકરીઓને ખાસ કેવું છે કે એ દીકરીઓ તમે એવી બનજો કે ભવિષ્યમાં તમે ઉત્તમ દીકરી બની છો ઉત્તમ પુત્રવધુ બનજો અને એથી વિશેષ ઉત્તમ માતા બનજો અને તમારી કુખેથી આ જગને ફરીથી રામ શ્યામ અને ઘનશ્યામ મળે સીતા ઉર્વિલા શ્રુત કીર્તિ અને માંડવી જેવી દીકરીઓ મળે એવા શુભાશિષ સાથે મારી સાથે એક વખત મોટે થી બોલજો ભારત માતા કી ભારત માતા કી ખોડલ માતની જય જય હિન્દ જય ભારત